જય ગુરુદેવ. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમાના પાવન પવિત્ર દિવસે ગુરુ શિષ્યની એક વાર્તા સાંભળીએ. જે વાર્તામાં એક અઢિયા નામનો નિર્દોષ બાળક છે, જેને પોતાના ગુરુ થકી ઈશ્વરના દર્શન થયા, અને જે ગુરુ કે જેને પોતાના એક અણસમજો શિષ્ય થકી ઈશ્વરના દર્શન થયા. મિત્રો, ગુરુ અને શિષ્યનો મહિમા દર્શાવતી આ વાર્તા આપને જરૂર પસંદ આવશે. આ વાર્તાને અંત સુધી સાંભળજો. આશા રાખું છું આ વાર્તા સાંભળવી આપને જરૂર ગમશે. વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વાર્તાને વધુમાં વધુ શેર કરજો. એક અઢિયા નામનો એક અણસમજુ બાળક છે, જેના માતા પિતાનું મૃત્યુ થયું. એ બાળક અનાથ બની ગયો. આજુબાજુમાં રહેતી બહેનો એ બાળકને જમવાનું આપે. એ બાળકને જમવા ખૂબ જોઈએ. થોડા જમણથી એનું પેટ ન ભરાય. માતા પિતા વગરનું આ અનાથ બાળક છે. આજુબાજુમાં રહેતા લોકો તેના પર દયા રાખી તેને પેટ ભરવા પૂરતું ભોજન આપે છે. આવી રીતે અઢિયો આ ઘરેથી પેલા ઘરે પોતાના પેટની ભૂખ સંતોષે છે. આવી રીતે અઢિયા નામનો આ બાળક પોતાના દિવસો પસાર કરે છે. એક દિવસ આ અઢિયા નામનો બાળક શેરીમાં રમતો હતો. તેમને એક સાધુ મળ્યા. એ સાધુએ અઢિયાને જોયો. તેનો નિખાલસ ચહેરો જોઈ સાધુએ તેને પૂછ્યું કે બાળક, તારું નામ શું છે? બાળકે કહ્યું કે મારું નામ અઢિયો છે. સાધુ મહારાજ બોલ્યા કે અરે, આવું નામ કેમ પડ્યું? એ બાળક બોલ્યો કે મને અઢી શેર ભોજન જોઈએ, જેથી મારી આજુબાજુમાં રહેતા લોકોએ મારું નામ અઢિયો પાડ્યું. એ સાધુ મહાત્મા બોલ્યા કે તારા માતા પિતા તને કયા નામથી બોલાવે છે? આ સાંભળી એ બાળકના આંખમાં દળદળ આંસુ વહેવા લાગ્યા અને બોલ્યો કે મહારાજ, મારા માતા પિતા તો ભગવાન પાસે જતા રહ્યા મને એકલો મૂકીને. આ સાંભળી સાધુએ કહ્યું કે મારી સાથે મારા આશ્રમમાં ચાલ, ત્યાં તને જે કામ આવડે એ કરજે અને ખાઈ પીને જલસા કરજે. અઢિયો બોલ્યો કે મહારાજ, મારે ખાવા ખૂબ જોઈએ, મને પેટ પૂરતું ખાવાનું મળશે ને? ગુરુજીએ જવાબ આપ્યો કે હા અઢિયા, આપણા આશ્રમમાં અનાજના કોઠાર ભર્યા છે. અઢિયા, તું મારી સાથે ચાલતો ખરો, તારો અને મારો સથવારો થશે. અઢિયો ફરી પાછો કહે છે કે તમે કહેશો એ બધું કામ કરીશ, પણ જ્યારે જમવા બેસું ત્યારે કોઈ બંધન ન હોવું જોઈએ. ગુરુજીએ કહ્યું કે વાંધો નહીં, તારે ખાવું હોય એટલું ખાજે, પણ ચાલ મારી સાથે. અને અઢિયો નિખાલસ સ્વભાવથી ગુરુની સાથે આશ્રમમાં જાય છે. આવી રીતે 3-4 દિવસ વીતી ગયા અને ગુરુજીએ અઢિયાને બોલાવ્યો અને કહ્યું કે અઢિયા, આશ્રમમાં વર્ષોથી એક નિયમ છે. અઢિયો પૂછે છે કે શેનો નિયમ? ગુરુજીએ કહ્યું કે આશ્રમમાં 11 અને પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરવાનો હોય છે. આ સાંભળી અઢિયો ઝબકી ગયો અને ગુરુજીને પૂછ્યું કે મહિનામાં કેટલી વાર આવે? મહિનામાં 2 વાર. અઢિયો કહે, આપણે તો ઉપવાસ ના કરી શકીએ, તમને ખબર તો છે મારે અઢી શેર ભોજન જોઈએ. ગુરુજી કહે છે કે અઢિયા, મહિનામાં 2 વખત ઉપવાસ કરવામાં તને વાંધો શું છે? અઢિયો કહે કે હું ઉપવાસ નહીં કરું, તમે કહો તો આશ્રમમાં રહું, નહીંતર જતો રહું. ગુરુજી કહે કે અરે, પણ તને આશ્રમમાંથી જવાનું કોણ કહે છે? 11 અને પૂર્ણિમાનો ઉપવાસ કરવાનું કહું છું. અઢિયો કહે કે તો હું જાઉં છું. અઢિયો તો ન માન્યો અને ગુરુજીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, તું જમી લે, પણ અહીંયા આશ્રમમાં તને જમવાનું 11 દિવસે અને પૂર્ણિમાના દિવસે નહીં મળે. તારે જંગલમાં જઈ તારી રીતે રસોઈ બનાવી અને જમી લેવાનું. અઢિયો કહે, પણ 2.5 શેર લોટ અને બીજું સીધું સામગ્રી મારે જોશે, એ બધું હું આશ્રમમાંથી લઈ જઈશ. ગુરુજી કહે છે કે અઢિયા, હજી કહું છું બેટા, ઉપવાસ કર તો સારું. અઢિયો કહે છે કે ઓમ નમો નારાયણ, હું તો જાઉં છું. ગુરુજી કહે છે કે અરે, પણ ઊભો તો રે અઢિયા, તું જમી લે બસ. આવી રીતે થોડા દિવસમાં દશમ આવી
અને સાંજે ગુરુજીએ કહ્યું કે અઢિયા, કાલે 11 છે. અઢિયો કહે છે કે ગુરુજી, કાલે હું જંગલમાં બધું સીધું લઈ જઈશ અને ત્યાં મારી જાતે જમવાનું બનાવી અને જમી લઈશ. 11 સવારનો સૂર્ય ઉગ્યો અને ગુરુજીએ કહ્યું કે બેટા, હજી વિચાર કરી લે, ઉપવાસ કરી લે. અઢિયો તો પૂર્ણ હઠાગ્રહવાળો જિદ્દી છોકરો હતો, એ ન માન્યો. ધીમે ધીમે બપોરનો સમય થયો અને અઢિયો ગુરુજી પાસે આવ્યો અને કહ્યું કે ગુરુજી, લાવો મારું સીધું અને હું ઉપડું જંગલમાં. ગુરુજી કહે કે તારે ઉપવાસ નથી જ કરવો. અઢિયો કહે છે કે ના ગુરુજી, મારાથી ઉપવાસ નહીં થાય. ગુરુજીએ સીધું સામગ્રી આપી અને અઢિયાએ તો લાકડા અને જરૂર પૂરતી વાસણ લઈ એ આશ્રમથી થોડે દૂર જંગલમાં 1/2 કિલોમીટર દૂર ગયો અને જમવાનું બનાવવા માંડ્યો. પણ અઢિયો જ્યારે આશ્રમમાંથી જંગલ તરફ આવવા નીકળ્યો હતો ત્યારે ગુરુજીએ કહ્યું હતું કે બેટા, જમવાનું બની જાય પછી થાળ ઉપર કપડું ઢાંકી અને ઠાકોરજીને પ્રાર્થના કરજે કે હે ઠાકોરજી, જમવા પધારો. આવું કહેવાનું અઢિયો કહે કે તમારો ઠાકોર જમવા આવવાનો હોય તો એ ખાય એટલો લોટ અને સીધું સામગ્રી વધારી દો. ગુરુજી કહે છે કે અરે, ઠાકોરજી જમવા ન આવે, ખાલી ભાવ કરવાનો હોય. અઢિયો કહે છે કે તો વાંધો નહીં. અઢિયો તો જમવાનું બનાવવા માંડ્યો અને 1 કલાકમાં જમવાનું બની ગયું અને અઢિયાએ ગુરુજીના આદેશ પ્રમાણે થાળીને પોતાનો લાલ ગમસો ઢાંકી અને પ્રાર્થના કરી કે હે મારા ગુરુજીના ઠાકોરજી, જમવા પધારો. આવો સાવ નિખાલસ બાળક અઢિયાએ ઠાકોરજીને પ્રાર્થના કરી અને ભગવાન શ્રી રામ નિખાલસ બાળકની પ્રાર્થનાથી અયોધ્યામાં બેઠા હતા ત્યાંથી ઊભા થઈ ગયા અને સીધા અઢિયા પાસે જમવા આવી ગયા. ગુરુજીના કહ્યા પ્રમાણે 1 મિનિટની પ્રાર્થના પૂરી ન થઈ ત્યાં તો રામ આવી અને સીધા જમવા બેસી ગયા અને અઢિયાને પૂછ્યું પણ નહીં. અઢિયો આંખ ખોલે ત્યાં તો ઠાકોરજી થાળ ગ્રહણ કરવા માંડ્યા અને અઢિયાનો મગજ ગયો અને ઠાકોરજીને ખીજાવા લાગ્યો કે શરમ જેવું કંઈ નથી, કોઈને પૂછ્યા વગર કોઈનું બનાવેલું ન જમાય, સાવ નાક શરમ વગરના છો. પણ ભગવાન શ્રી રામ કંઈ પણ બોલ્યા વગર બધું જમી ગયા. અઢિયાની આવી નિર્દોષ અને નિખાલસ વાતો સાંભળી ભગવાન શ્રી રામ મનમાં મનમાં હસે છે. ભગવાન તો જમી અને ઊભા થયા અને ગાયબ થઈ ગયા. અઢિયો બધો સામાન લઈને પાછો આશ્રમમાં આવ્યો અને ગુરુજીને ખીજાવા લાગ્યો કે તમારા ઠાકોરજી તો શરમ વગરના છે, કંઈ પણ બોલ્યા વિના આવી અને સીધા જમવા બેસી ગયા. હું તો પ્રાર્થના કરતો હતો, ત્યાં આવી અને જમવા બેસી ગયા. પણ ગુરુજીએ આ વાતમાં કંઈ ધ્યાન આપ્યું નહીં. ગુરુજીને થયું કે કોઈ છોકરો હશે, ઠાકોરજી તો જમવા ન જાવે. આમ વિચારી ગુરુજી પોતાના ધ્યાનમાં લાગી ગયા. એ દિવસે અઢિયાને ઉપવાસ કરવો પડ્યો અને 15 દિવસ પછી પાછી 11 આવી અને ગુરુજીએ કહ્યું કે અઢિયા, આજે 11 છે. અઢિયો તો માથું ધુણાવતો બોલ્યો કે હા, મને ખબર છે. બીજી 11 અઢિયો પાછો જંગલ તરફ જવા નીકળ્યો અને આ વખતે તેણે 5 શેર લોટ ગુરુજી પાસે માગ્યો અને કહ્યું કે તમારા ઠાકોરજી આવે તો મારે ભોગવવાનું, માટે હું લોટ વધારે લઈ જઈશ. ગુરુજી કહે કે હા ભાઈ, લઈ જા. એ દિવસે પણ અઢિયાએ જંગલમાં જઈ જમવાનું બનાવ્યું અને ગુરુજીના કહેવા પ્રમાણે થાળ પર કપડું ઢાંકી અને કહ્યું કે હે મારા ગુરુજીના ઠાકોરજી, જમવા પધારો. આવી રીતે પ્રાર્થના કરતા 1.5 મિનિટ થઈ ત્યાં તો રામ અને સીતા બંને કપડું હટાવી અને જમવા લાગ્યા. અઢિયો 1 મિનિટ પૂરી થઈ અને તરત જોવે છે ત્યાં તો રામ અને સીતા બંનેને જમતા જોયા. અઢિયાને તો વધારે ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યો કે આ તમારી સાથે કોણ છે, તમને તો એકને જ આમંત્રણ આપ્યું હતું અને આ કોને લઈને આવ્યા. અઢિયાની આવી નિખાલસ વાતો સાંભળી ભગવાન શ્રી રામ મરક મરક હસે છે. ભગવાને કહ્યું કે અઢિયા, તારી રસોઈ મને ખૂબ ભાવી,
જેથી મારી પત્નીને પણ લાવ્યો છું તારા હાથની રસોઈ જમાડવા. અઢિયાનું જમવાનું આજે પણ ભગવાન આવીને જમી ગયા અને અઢિયો પાછો આશ્રમમાં ભૂખ્યા પેટે આવ્યો અને ગુરુજી ઉપર ગુસ્સે થયો અને કહેવા લાગ્યો કે તમારા ઠાકોરજી તો પરણેલા છે, તેમના પત્નીને પણ સાથે લાવ્યા. ગુરુજી, તમારે મને કહેવું તો જોઈએ ને કે તમારા ઠાકોરજી તો પરણેલા છે, તેની પત્નીને પણ જમવા લાવશે. અઢિયો આવી વાતો કરે છે પણ ગુરુજીને આ વાત ગળા નીચે ઉતરતી નથી. તેણે અઢિયાને કીધું કે તું શું વાત કરે છે, પણ અઢિયો તો રિસાઈને બીજા કામે ભૂખ્યા પેટે લાગી ગયો. પાછા 15 દિવસ વીતી ગયા અને 11 આવી અને ગુરુજીએ કહ્યું કે અઢિયા, આજે 11 છે. અને અઢિયો ગુસ્સામાં ગુરુજીને કહેવા લાગ્યો, પણ આજે તો હું 7.5 શેર લોટ લઈશ, તમારા ઠાકોરજી અને તેની પત્ની મારું ભોજન જમી જાય છે, માટે આજે હું વધારે લઈ જઈશ. ગુરુજી કહે છે કે વાંધો નહીં, લઈ જા. અને ફરી પાછો અઢિયો જંગલમાં જઈ જમવાનું બનાવે છે અને નિખાલસ ભાવે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે મારા ગુરુજીના ઠાકોરજી, જમવા પધારો. અને અઢિયાની પ્રાર્થના પૂરી થાય એ પહેલાં ભગવાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણજી સહિત જમવા લાગ્યા અને અઢિયો આંખો ખોલીને જુએ છે ત્યાં તો રામ, સીતા અને લક્ષ્મણ થાળ જમવા લાગ્યા. અને અઢિયો તો ગુસ્સે થતો હતો અને ભગવાન શ્રી રામ પ્રેમથી બોલ્યા વગર જમી લીધા અને અઢિયો ફરી પાછો ગુરુજીના આશ્રમમાં આવ્યો અને ગુરુજીએ પૂછ્યું કે જમ્યો, અને અઢિયો કંઈ પણ બોલ્યા વગર મો ચડાવીને ચાલ્યો ગયો અને પોતાનું કામ કરવા લાગ્યો. ફરી પાછા 15 દિવસ ગયા અને એ દર વખતની જેમ આ વખતે પણ પોતાનો ભાગ મેળવી 10.5 શેર લોટ લઈ અને બીજી જરૂરી સામગ્રી લઈ એ જંગલમાં ગયો, ત્યાં જમવાનું તૈયાર કર્યું અને ફરી પાછા ગુરુજીના આદેશ પ્રમાણે કહેવા લાગ્યો કે હે મારા ગુરુજીના ઠાકોરજી, જમવા ધારો. અને આ વખતે તો શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી પણ ચારેય દેવતાઓ પધાર્યા અને જમી લીધું. આ વખતે તો અઢિયો કંઈ ન બોલ્યો અને ચૂપચાપ ગુસ્સાથી લાલ થઈ અને બેઠો રહ્યો. એ માત્ર એટલું જ બોલ્યો કે જમો તમ તમારે. અને એ દિવસે તો આશ્રમમાં આવી અને અઢિયો ગળગળો થઈ ગયો અને કહ્યું કે તમારા ઠાકોરજી તો દર વખતે એક માણસને વધારતા જાય છે, પણ ગુરુજી કહે કે આ રોજ આવું કેમ કહે છે, જરૂર આમાં કંઈ તથ્ય છે. આમ 15 દિવસ ગયા અને અઢિયો આજે નિખાલસ ભાવે બદલો લેવા માગતો હતો. એ બધી જ સામગ્રી લઈ આ દિવસે પણ જંગલમાં ગયો અને બધું કાચું સીધું ઢાંકી અને મૂકી દીધું અને પ્રાર્થના કરી કે હે મારા ગુરુજીના ઠાકોરજી, જમવા પધારો. રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી પધાર્યા અને કપડું ઉઘાડીને જમવા જાય છે ત્યાં તો બધું કાચું સીધું પડેલું અને શ્રી રામે પૂછ્યું કે કેમ અઢિયા, આજે જમવાનું નથી બનાવ્યું? અને અઢિયાએ પોતાના કોમળ અભિમાન સાથે બોલ્યો કે હવે જમો ને. અને અઢિયો પાછો બોલ્યો કે રોજ હું બનાવતો અને તમે જમી લેતા, એટલી બધી હિંમત હોય તો આજે તમે બધા જમવાનું બનાવો અને હું જમીશ. અઢિયાની આવી નિર્દોષ વાતો સાંભળી ભગવાન શ્રી રામે કહ્યું કે આજે આપણે રસોઈ બનાવશું. અને લક્ષ્મણજી લાકડા કાપી લાવ્યા, હનુમાનજી ચૂલામાં ફૂંક મારે છે, રામ સીતાજીને રાંધવામાં મદદ કરે છે અને જમવાનું બનાવ્યું. અને અઢિયો બોલ્યો કે તમારે જમવું હોય એટલું જમી લેજો, પણ મારો 2.5 શેર લોટની રસોઈ અલગ કાઢી નાખજો અને પછી જમજો. ભગવાન શ્રી રામ બોલ્યા કે અરે, એમાં કંઈ ભાગ ન પાડવાના હોય, તારા ગુરુજીના ઠાકોર છીએ, તું અમારી સાથે જમી લે. અને ભગવાન શ્રી રામે અઢિયાને માનવીને થાળ તૈયાર કર્યો અને ભગવાન શ્રી રામે ભોળાનાથને પ્રાર્થના કરી કે હે આખા વિશ્વના ઠાકોરજી, જમવા પધારો. અને ત્યાં તો ભગવાન શિવની સાથે આખી જમાત જમવા આવી અને પંગતમાં જમવા બેસી ગઈ અને વળી અઢિયો અકળાયો
કે આ મારો અઢી શેરનો ભાગ મને આપીને પછી બધા જમો. ભગવાન શ્રીરામ કહે છે કે અમારી સાથે પંગતમાં આવીને બેસ અને અમારી સાથે જમી લે. પણ અઢીઓ ન માન્યો. સીતાજીના હાથે બનાવેલી રસોઈ એ કંઈ ખૂટે? બધા જ ભગવાન અને તેમના ગણોએ જમી લીધું અને એક કોળિયો બાકી રહ્યો. મા સીતાજીએ ખૂબ પ્રેમપૂર્વક અને ખૂબ ભાવથી અઢિયાને વધેલો કોળિયો મોંમાં મૂક્યો અને પછી તો એ કોળિયો મોંમાં મૂકતા જ અઢિયાને બ્રહ્મ જ્ઞાન થયું અને તે ઊભો થઈ માત્ર એટલું જ બોલ્યો કે હે મારા ગુરુજીના ઠાકોરજી, હું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી કોઈ અહીંથી જતા નહીં. અને પછી તો અઢિયો દોડ્યો આશ્રમ તરફ અને ગુરુજીને કંઈ પણ કહ્યા વગર અઢિયો તો જંગલમાં લઈ આવ્યો અને ગુરુજી આવીને જુએ છે ત્યાં તો ગુરુજીની આંખો ફાટી ગઈ. દેવતાઓનો મેળો જોઈ ગુરુજીને ખુશી સમાતી નથી. ગુરુજી બધા જ દેવતાઓ પેલા અઢિયાના પગમાં પડી ગયા અને કહ્યું કે અઢિયા, હું તારો ગુરુ નહીં પણ આજથી તું જ મારો ગુરુ છે. આવું કહેતાની સાથે ગુરુજી અને અઢિયો બંનેની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા અને ગુરુજી અઢિયાને ભેટી પડ્યા. ગુરુજીને એક નિર્દોષ અને નિખાલસ એવા બાળક અઢિયાથી ભગવાનનો સાક્ષાત્કાર થયો, ભગવાનના દર્શન થયા. ત્યાર પછી ગુરુજી ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ભગવાને ગુરુજીને વરદાન માગવા કહ્યું. ગુરુજીએ કહ્યું કે હે ભગવાન, ગુરુ અને શિષ્યનું સત્ય અમર રહે, ગુરુ અને શિષ્યનો મહિમા અપરંપાર રહે. ભગવાન તથાસ્તુ કહી અંતરધ્યાન થઈ ગયા. આવો છે ગુરુ અને શિષ્યનો મહિમા. ગુરુ થકી શિષ્યને ભગવાનના દર્શન થયા અને શિષ્ય થકી ગુરુજીને ભગવાનના દર્શન થયા. એટલે જ કોઈ સંત મહાત્માએ ગાયું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય.